રાજસ્થાનના સિરોહી જિલ્લાના જાવાલ ગામમાં આવેલ બાઈસાના મંદિરમાં થોડા મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી બલુટ પોલીસ. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બે માસૂમ ચહેરા જોઈ તમને એવું લાગતું હશે કે આ કોઈ મજૂર હશે, પણ ના, આ બે વ્યક્તિ છે ચોર. ચોર પણ એવા કે તેમણે ભગવાનના મંદિરને પણ ન છોડ્યું. વાત કરવામાં આવે તો સિરોહી જિલ્લાના જવાલ ગામમાં આવેલ બાઈસા માતાજીના મંદિરમાં થોડા મહિના અગાઉ માતાજીના સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થયેલ હતી. ચોરીના બનાવના કારણે જાવાલ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ચોરીની ઘટના બાદ એસપી કલ્યાણમલ મીણાના નિર્દેશ અનુસાર બલુટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તેમજ જાવાલ ચોકી અધિકારીના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી મંદિરના ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કરેલ હતા, જેમાં સિરોહી પોલીસને મોટી સફળતા મળી હતી અને બે ચોરોને ડબોચ્યા હતા અને ચોરી થયેલ મંદિરમાં લઈ જવાયા હતા અને ચોરીની ઘટનાઓને કેવી રીતે અંજામ આપ્યો હતો એ બારીકાઈથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને તેમની કડક પૂછપરછ દરમિયાન અન્ય એક ચોરી પણ કાલિન્દ્ર ગામમાં કરેલ કબૂલ હતી અને આ બે ચોરીમાં ત્રણ ચોરો સાથે મળીને ચોરી કરી હતી એ પણ કબૂલ્યું હતું, જેમાં બે ચોર તો પોલીસના હાથે આવી ગયેલ છે પરંતુ હજુ સુધી એક ચોર પોલીસના હાથથી દૂર છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.